गुड इवनिंग स्टूडेंट्स, लास्ट लेक्चर ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 જે છે પૂરું કરેલું હતું. હવે આજે આપણે એક નવા ચેપ્ટર ની શરૂઆત કરવાની છે. જેનું ચેપ્ટર નંબર 4 નંબર આપી દીધો છે આપણે ઓલરેડી. ચેપ્ટર નું નામ છે પ્રાણી સૃષ્ટિ. એનિમલ કિંગડમ, બરાબર છે? પ્રાણી સૃષ્ટિ ની વાત કરવાની છે. જો આના પહેલા આપણે ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ ભણી ગયા છે કે જેની અંદર આપણે વનસ્પતિઓની ચર્ચા કરી હતી. સેમ ટુ સેમ પ્રાણી સૃષ્ટિ પણ આપણે ચર્ચા કરશું, ખાલી પ્રાણીઓની, બરાબર? તો આસપાસ તમે જુઓ તો ઘણા બધા પ્રાણીઓ દેખાય. તમે જેને પ્રાણી માનો છો એવા નહીં, પણ જેને કુદરતે પ્રાણી બનાવ્યા છે ને એ પ્રાણીની વાત છે. તમે અમુકને પ્રાણી માનતા હોય એ અલગ વસ્તુ છે કે ભાઈ આ જંગલી છે, જંગલી જેવો પ્રાણી છે, બરાબર? એ અલગ વસ્તુ છે. પણ કુદરતે જેને પ્રાણી બનાવ્યા છે એવા અલગ અલગ પ્રાણીની ભાત જે છે, વિવિધતા જે છે, જુદા પણ છે, તમને જોવા મળશે. તો આ બધું શું દેખાડે છે કે પૃથ્વીની અંદર આટલા બધા સંખ્યાની અંદર પ્રાણીઓ છે, તો દરેક પ્રાણી પોતાની અંદર કંઈક ને કંઈક વિવિધતા ધરાવે છે. કુદરતી પ્રાણીની વાત થાય છે, એ પ્રાણી નહીં કે જેને આપણે પોતે પ્રાણી રૂપે કે આ વાંદરા જેવો છે કે આ જંગલી છે, એ અલગ વાત છે, બરાબર? તો એ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. હોય અમુક પ્રાણીઓ હોય આપણી આસપાસ એવા હોય કે જે આપણને હેરાન કરતા હોય, પણ એ ખરેખર પ્રાણી ન કહેવાય, પણ એને અલગ પ્રકારના પ્રાણી કહેવાય જે આપણે ઓલરેડી ભણશું પછી. પણ અત્યારે આપણે ખાલી પ્રાણી સૃષ્ટિની વાત કરવાની છે કે જે કુદરતે બનાવ્યા છે. જોકે મનુષ્ય એ પ્રાણી છે, પણ એ સામાજિક પ્રાણી છે, બરાબર? અને આ બધા જે છે એ કુદરતે બનાવેલા સારા પ્રાણી છે. પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર જે છે થોડુંક એવું છે કે વાંચો તો થોડું વધારે ખબર પડે, થોડુંક યાદ રાખવાનું પણ આવશે, પણ મથો એટલે બધું આવડે. જો બાયોલોજીનો નિયમ છે, જેટલું વાંચશો એટલું વધારે ખબર પડશે, અને પકડ એક વખત બેસી જશે પછી તમને વાંધો નહીં આવે, બરાબર? એટલે જે મુજબ આપણે જાણીએ છીએ કે કોઈ કામ જે છે એ પહેલી જ વખત કરતા હોય, સક્સેસફુલ ન પણ થઈ, ત્રણ ચાર વાર વાંચો લખો તો વધારે આવડે, બરાબર? બાકી એવું ન હોય કે હું એક જ વાર કહું ને થઈ જાય, ના, એવું કશું નથી હોતું, બરાબર? અમારા દિલમાં થયું, તમે તો ઘણા દૂર છો અમારા કરતા. વાત આપણે પ્રાણી સૃષ્ટિની કરતા હતા, બેક ટુ ટોપિક આવીએ. તો પ્રાણી સૃષ્ટિ જે છે, પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. આપણે આખી સૃષ્ટિ ભગવાને બનાવી છે, ઘણા બધા માત્રામાં સજીવો છે આપણી પાસે, એની અંદર એક સજીવ એટલે પ્રાણી. તો પ્રાણી સૃષ્ટિ કે જેની અંદર આપણે પ્રાણીની વાત કરવાની છે. તમે શરૂઆતમાં કીધું છે કે ઘણા બધા પ્રાણીઓ છે, તમે આસપાસ નજર કરો તમને દેખાશે, બરાબર? નજર કરવાની જે દેખાય પ્રાણી નામ, બરાબર? તો ચાલો પ્રાણી સૃષ્ટિનું સૌથી પહેલા તો વર્ગીકરણ, જે મુજબ આપણે વનસ્પતિના લક્ષણોના આધારે વર્ગીકરણ કરતા હતા, સેમ ટુ સેમ પ્રાણી સૃષ્ટિના પણ વર્ગીકરણ કરવાના છે. તો સૌથી પહેલું કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ માટેના આધાર સ્તંભો કયા છે? બે માર્કનો પ્રશ્ન કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આપણે કરીએ છીએ તો એના માટે કયા કયા આધાર સ્તંભો અથવા કઈ કઈ માહિતીનો ઉપયોગ કરીએ છીએ કે જેના કારણે આપણે સૃષ્ટિનું વર્ગીકરણ વ્યવસ્થિત કરી શકાય? તો સૌથી પહેલા આપણે વાત કરીશું કોષોની ગોઠવણી. કે કોષોની ગોઠવણી કઈ રીતે છે, કોષો છે, પેશી છે, અંગ છે, અંગતંત્ર છે, સરળ આયોજન છે, જટિલ આયોજન છે, બધું ભણી ગયા છે, ફરી વખત જોવાનું છે. બીજા નંબર ઉપર વાત કરીશું દૈહિક આયોજન, શરીરનું આયોજન કઈ રીતે છે, ખાલી કોષનું બનેલું છે, પેશીનું બનેલું છે, કોષોના સમૂહનું બનેલું છે, બરાબર? ત્રીજા નંબર ઉપર આવશે દેહ કોષ્ઠની પ્રકૃતિ. પ્રકૃતિની વાત કરવાની છે અહીંયા, પણ કોની? દેહ કોષ્ઠની, બરાબર? દેહ કોષ્ઠ શબ્દ તમારા માટે અત્યારે નવો છે, પણ આ આગળ એક ટોપિક આવશે પછી નવો નહીં લાગે, અત્યારે ખાલી યાદ રાખો દેહ કોષ્ઠની પ્રકૃતિ, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ પાચનની રીતો. તો પાચનની પ્રક્રિયા જે છે કઈ રીતે પ્રાણી કરે છે, બરાબર? એના આધારે બે ભાગ પાડશું પાચનની રીતો. નેક્સ્ટ પરિવહન તંત્ર, કે ભાઈ રુધિરનું વહન કઈ રીતે થાય છે, અથવા તો પ્રજનન તંત્ર, પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે સજીવ કરી શકે છે, આ બધી વાત જે છે એને આધાર સ્તંભો તરીકે લઈને આપણે પ્રાણી સૃષ્ટિનું વિશાળ વર્ગીકરણ કરીએ છીએ. ઓકે, હવે સૌથી પહેલા આપણે વાત કરવાની છે પહેલા મુદ્દાની, કે જેનું નામ છે આયોજન સ્તંભ. જો બહુ વ્યવસ્થિત રીતે લખાવીશ
એટલે કે બુક નહીં વાંચો ને આ વાંચો કોઈ આગળ છે પણ બુક એક વખત જોવાની બરાબર આમાં શોર્ટમાં લખાવેલું હોય બુકમાં બધું વ્યવસ્થિત આપેલું હોય આયોજનના સ્તરો શું કહેવા માંગે છે આ પાંચ મુદ્દાની અંદર બીજો મુદ્દો જો તમે ધ્યાનથી જોશો તો લખેલું છે દૈહિક આયોજન શરીરનું આયોજન કઈ રીતે છે બરાબર ઓકે તો દૈહિક આયોજનની વાત કરીએ પ્રાણી સૃષ્ટિ વિશે ભણીએ છીએ તો પ્રાણી સૃષ્ટિના બધા જ સભ્યો જે છે એ બહુકોષીય છે ચેપ્ટર નંબર 8 કોષ યાદ કરો બહુકોષીય એટલે કે ઘણા બધા કોષો ધરાવતી રચના જે છે એને આપણે બહુકોષીય તરીકે ઓળખીએ છીએ તો બહુકોષીય છે પણ બધા પ્રાણીઓ સરખી રીતે દૈહિક આયોજન દર્શાવતા નથી જો વેરાયટી જોવા મળે દુનિયામાં પ્રાણીઓમાં જોવા મળે બધા બહુકોષીય છે ફાઇનલ થઈ ગયું છે એક માત્ર પ્રશ્ન પણ પૂછાય કે કોષોની દ્રષ્ટિએ પ્રાણી સૃષ્ટિના બધા સભ્યો કેવા છે બધા પ્રાણીઓ દૈહિક આયોજન જે છે અલગ અલગ દર્શાવે છે તફાવત જોવા મળે છે કયા કયા તફાવત છે આપણે જોવાના છે શરૂઆત આપણે કરીશું સછિદ્ર સમુદાય જો સમુદાયના નામે તે અત્યારે તમને નવા લાગશે પણ ધીમે ધીમે બધું આવડી જશે ભરોસો રાખવાનો પોતા ઉપર પોતાના ઉપર ભરોસો હશે તો બધું આવડશે બરાબર લખી લખન તૈયાર કરશું આપણે સચિત્ર સમુદાય તો કોષો જે છે આ સમુદાયમાં કોષો શિથિલ રીતે ગોઠવાય છૂટા છવાયેલા ગોઠવાય એટલે કે કોષોથી આખું બોડી બને એટલે આયોજન કહેવાય કોષીય આયોજન કોષીય આયોજન ધરાવે કોષો સીધી રીતે ગોઠવાય અને કોષીય આયોજન જે છે એ ધરાવે બીજું કે કોષો જે છે સચિત્ર સમુદાયમાં કોષો કાર્ય અનુસાર જુદા પડે દરેક કોષ જે છે અલગ અલગ કામ કરતું હોય કાર્ય અનુસાર કોષો જે છે કેવા પડશે જુદા પડશે બીજા નંબર ઉપર સમુદાય કોષસ્થાનની વાત કરીએ કોષસ્થાનત્રી સમુદાય બધા નામ છે સમુદાયના ધીમે ધીમે બધું યાદ આવી જશે તો એમાં જટિલ ગોઠવણી ધરાવતા કોષો જોવા મળે આમાં જટિલ ગોઠવણી ધરાવતા કોષો જોવા મળે બરાબર કેવી રીતે જટિલ ગોઠવણી ધરાવતા કોષો તો કે કોષો ભેગા પડી મળીને પેશીઓ બનાવે છે એટલે કે આયોજનની જ્યારે વાત કરીએ તો દૈહિક આયોજન પેશીય સ્વરૂપે હશે જો સિમ્પલ મેથડ થી યાદ રાખી દો ભણી ગયા છે આપણે ચેપ્ટર 1 માં યાદ કરો કોષો ભેગા મળીને પેશી બનાવે પેશી ભેગી મળીને અંગ બનાવે અંગ ભેગા મળીને અંગ તંત્ર બનાવે અને આ કે આખું દેહ બનાવે સામાન્ય સંજોગોની અંદર અને સામાન્ય કિસ્સાઓમાં આ વસ્તુ જે છે આપણે ચેપ્ટર 1 માં ભણેલા હતા કે દરેક સજીવ આવા પ્રકારના આયોજનના સ્તરો દર્શાવી પોતાના દેહની રચના કરે દરેકમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળશે નેક્સ્ટ પૃથુકૃમિ સમુદાય પૃથુકૃમિ સમુદાય શું વેરાયટી છે અંગતંત્રીય આયોજન જોવા મળશે અંગતંત્રીય આયોજન જોવા મળશે એટલે કે અંગતંત્ર દ્વારા આખી પ્રક્રિયા થશે અંગતંત્ર બનશે અથવા તો અંગો બનશે એવું પણ લખી શકાય બરાબર અંગો બનશે કેવી રીતે અંગો બને તો કે વિવિધ પેશીઓના જોડાણથી પેશીઓના જોડાણથી અંગ બને છે ચેપ્ટર નંબર 7 ભણી ગયા આપણે બરાબર અલગ અલગ પેશીઓ વિશે ભણ્યા છે
એ મુજબ તે બધા અંગો જે છે એ બનશે. હવે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુરત્વચી અને મેરુદંડ. નુપુરક, સંધિપાદ, સુરત્વચી અને મેરુદંડ બધા સમુદાયના નામ છે. આ બધા જે છે સમુદાયના નામ છે. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, મૃદુકાય થઈ ગયું, સુળત્વચી, મેરુદંડી, બરાબર. જસ્ટ 2 મિનિટ આપણે બધું પૂરું કરી નાખ્યું. તો આજે વાત આપણે કરતા હતા સમુદાય વિશે, કે આ જે સમુદાય છે એ અંગો ધરાવે છે અને જે અંગો છે એ કાર્યકી અનુસાર બદલાય છે. કાર્યકી અનુસાર કામ કરે, એટલે કે દરેક અંગ જે છે એ જુદા જુદા કામ કરતું હોય છે એને કાર્યકી કહેવામાં આવે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. તો આગળ હવે સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની છે આયોજન સ્તરની વાત કરી નાખી છે. તો હવે શરૂઆત કરીએ પાચન માર્ગની, કે અલગ અલગ સજીવોમાં કયા કયા અલગ અલગ પ્રકારના પાચન માર્ગો જોવા મળે છે. ચાલો દરેક બબે માર્ગના પ્રશ્નમાં પૂછાય, ખાસ ધ્યાન રાખવાનું હોય એની બબે માર્ગના પ્રશ્ન પૂછાય એ તો જોઈશ ત્યાંથી પ્રશ્ન પૂછાતા છે, બરાબર. એટલે આ દરેક પોઈન્ટ બે બે માર્કના પ્રશ્ન છે, મોટો હોય તો 3 માર્કના પ્રશ્ન અથવા તો આકૃતિ વાળો હશે 3 માર્કના પ્રશ્નમાં પૂછાશે. તો ધ્યાન રાખવાનું, પેપર જે છે ગમે ત્યારે આપણે લઈએ છીએ તો એની અંદર ચેપ્ટર જો કદાચ હોય તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે, એટલે રાખવાનું આ પ્રશ્ન. બીજા નંબર ઉપર વાત કરીએ પાચન માર્ગ વિશે, એટલે કે પાચન માર્ગ બે પ્રકારના પાચન માર્ગ આપણે સમજવાના છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરશું અપૂર્ણ પાચન માર્ગ વિશે અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું સંપૂર્ણ પાચન માર્ગ વિશે. બે અગત્યના છે, જોઈએ. તો અપૂર્ણ પાચન માર્ગ શું છે? તો અહીંયા અહીં ખોરાકનું ગ્રહણ અને મળનો નિકાલ અથવા તો ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ એક જ માર્ગે થાય છે. ખોરાકનું ગ્રહણ એક માર્ગ એક જ જગ્યાથી થશે અને ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો મળનો નિકાલ પણ એક જ માર્ગે થાય છે. તો આવા પ્રકારના પાચન માર્ગને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. આવા પ્રકારના પાચન માર્ગને
અપૂર્ણ પ્રકારનું પાચન માર્ગ કહે છે. ઉદાહરણ જોઈએ તો પૃથુકૃમિ સમુદાયની અંદર આપણે જોવા મળશે. આ ઉદાહરણ યાદ રાખજો. પૃથુકૃમિ સમુદાયના સજીવોની અંદર આવું જોવા મળશે. એક આકૃતિ દ્વારા આપણે સમજીએ થોડી વધારે ખબર પડે કે અપૂર્ણ પાચન માર્ગની અંદર શું થાય. કે ઉદાહરણ તરીકે આ સજીવ છે, કોઈ સજીવની અંદર એક જ માર્ગ આવેલો હોય આવી રીતે, બરાબર, કે એ જ માર્ગથી ખોરાક જે છે એ એન્ટર થશે અને મળ જે છે બહાર નીકળશે, અથવા ઉત્સર્ગ દ્રવ્ય જે છે બહાર નીકળશે. હવે સંપૂર્ણ પાચન માર્ગ યાદ કરો, ચેપ્ટર નંબર 16 ભલે સિલેબસ માંથી નીકળી ગયું પણ આપણે ઘણા બધું છે, તમને થોડું ઘણું ખબર હોવી જોઈએ કે મનુષ્યની અંદર આપણે એવું જોયું કે ખોરાકનું ગ્રહણ જે છે એ મુખ દ્વાર નામની રચનાથી થાય, જ્યારે ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો મળ નો નિકાલ અન્ય માર્ગે થાય. તો આવા પ્રકારના પાચન માર્ગને સંપૂર્ણ પાચન માર્ગ કહે છે. સંપૂર્ણ પાચન માર્ગ કહે છે એટલે કે કહેવાનો અર્થ એવો થાય કે ખોરાકના ગ્રહણ અને ઉત્સર્ગ દ્રવ્યના નિકાલની રચના અલગ અલગ હોય. રુધિર વાહિનીઓ દ્વારા થતું નથી.
રુધિર વાહિની દ્વારા નથી થતો, વહન ક્યાંથી થાય છે? તો રુધિર નું વહન દેહ ગુહામાંથી થશે, અને આવી દેહ ગુહાને રુધિર ગુહા કહે છે. ફોર એક્ઝામ્પલ વંદો વિચારો, જો જનરલી આપણે આમ સિમ્પલ ફોર્મમાં મેં આ વંદો દોર્યો છે, આ એના શરીરના કોષો છે, એટલે આખા શરીરની અંદર એક ગુહાનો ભાગ છે, ગુહા એટલે ખાલી ભાગ, પોલાણ છે, બરાબર છે. રુધિર જે છે એ રુધિર અહીંયા આવી રીતે સંગ્રહાયેલું છે અંદર, કોઈ પણ પ્રકારની વાહિની નથી, બરાબર, કોઈ પણ પ્રકારની નલિકામાં રત્ન નથી. રુધિર જે છે આ દિશામાં જાય છે, પછી પાછું જે છે આ દિશામાં આવે છે, આમ રોટેશન થઈને, બરાબર, કેવી રીતે વિચારો. તો કહેવાનો અર્થ એવો થાય કે જે આ કોષો ફરતે દોર્યા છે એ કોષો રુધિરના સંપર્કમાં હોય, કોષો રુધિરના સંપર્કમાં આવેલ હોય છે, એમ પણ લખી શકાય. ધમની શિરાવા બધી વસ્તુ જે છે એ રાખી હોય છે. ઉદાહરણમાં સંધિપાદ સમુદાય, સંધિપાદ સમુદાય અને મોટા ભાગના મૃદુભાગ, આનું ઉદાહરણ છે. એક જોયું, બીજું બાકી છે. એક પ્રકારનું પરિવહન માર્ગ અથવા પરિવહન તંત્ર આપણે જોયું હતું, બીજા પ્રકારનું અહીંયા જોયું. આ બધું યાદ રાખશો કે પાછળ જયારે આપણે બધા સમુદાય વિશે જોશું તો ખાલી શબ્દ જ આવશે કે અપૂર્ણ પાચન માર્ગ અથવા સંપૂર્ણ પાચન માર્ગ, કે આ પ્રકારનું રુધિર મિશ્રણ તંત્ર. એટલે એ વખતે શું સમજાવવાની વિશે સીધું કહી દેશો કે આપણે આગળ ભણી ગયા છે. એટલે આ બધા મુદ્દાઓ જે છે યાદ રાખજો, આગળના મુદ્દાઓ સમજવા માટે ખૂબ ઉપયોગી છે. નેક્સ્ટ, ખુલ્લું પરિવહન માર્ગ જે છે એ આપણે જોયું હતું, બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોઈએ. નંબર બે, બંધ પ્રકારનું પરિવહન તંત્ર. તો બંધ પ્રકારનું પરિવહન તંત્ર જે છે શું કહેવા માંગે છે જો, તો અહીંયા આપણે વાત કરી હતી કે રુધિરનું વહન દેહ ગુહામાંથી થાય છે, દેહ ગુહા એટલે ખાલી ભાગ એમ, બરાબર. અહીંયા શું થાય છે તો કે વિવિધ વ્યાસ ધરાવતી નલિકાઓ, જેને આપણે ધમની કહીએ છીએ, એ હૃદયમાંથી શુદ્ધ રુધિર વિવિધ અંગો સુધી પહોંચાડે છે. વિવિધ અંગો સુધી પહોંચાડે છે અને વિવિધ વ્યાસ વાળી અન્ય નલિકાઓ, કે જેને આપણે શિરાઓ કહીએ છીએ, એ અશુદ્ધ રુધિરને પાછું હૃદય સુધી પહોંચાડે છે. આટલું બધું ન લખવું હોય ને તો સિમ્પલ મેથડ કહી શકાય કે રુધિરનું પરિવહન જે છે એ નલિકાઓ દ્વારા થાય છે. રુધિરનું પરિવહન નલિકાઓ દ્વારા થાય છે, એટલે કે નલિકાઓમાં અહીંયા ધમની શિરાઓ રુધિર કેશિકાઓ આ બધી રચના જે છે એ હાજર છે, બરાબર, કે જેને બંધ પ્રકારનું પરિવહન તંત્ર કહેવામાં આવે. ઉદાહરણ તરીકે
નુપુરક અને મેરુદંડી સમુદાય જે છે નુપુરક અને મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જે છે એ આવા પ્રકારની રુધિરના ભક્ષણ તંત્ર જે છે ધરાવે છે ઓકે તો બે પરિવહન માર્ગો સમો પરિવહન તંત્ર વિશે વાત કરી આપણે હવે આગળનો મુદ્દો આ બધું શું છે કે સજીવોના વર્ગીકરણ સાથે સંકળાયેલા બેઝિક મુદ્દાઓ છે આ બધું આપણે અંદરની વસ્તુ જે છે સમજવામાં થોડી સરળતા પડશે એટલે અંદરના મુદ્દાઓ સમજવા માટે આ મુદ્દાઓ સમજવા જરૂરી છે થોડુંક નવું લાગશે કેમ કે પહેલી વાર ભણો છો અઘરું નથી થોડુંક લોજિક લગાડશો વાંચશો તો આવડી જશે બરાબર થોડી મહેનત કરી પડશે ચાલો હવે આગળનો મુદ્દો જે છે તેનું નામ છે સમમિતિ આખો મુદ્દો બદલાય છે સમમિતિ ઉષ્પમાં આપણે આપણે ભણી ગયા છે કે પ્રાણી શરીરના મધ્યસ્થમાંથી પસાર થતી ધરી શરીરના ભાગો વાળે બરાબર સમમિતિ માટે બીજો શબ્દ વપરાય છે સમરચના વનસ્પતિની અંદર આપણે પુષ્પો માટે વાત કરી તો તમને યાદ આવ્યું અહીંયા પ્રાણીઓ માટે વાત કરવાનું છે તો જો પ્રાણી શરીરમાંથી પસાર થતી અક્ષ રેખા પ્રાણી શરીરના જો એક સરખા બે ભાગો કરે તો તેને સમમિતિ અથવા સમરચના કહે છે પ્રાણી શરીરમાંથી પસાર થતી મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જે છે તો રેખા એક સરખા ભાગ કરે તો સમજવાનું કે સમમિતિ ધરાવે છે બરાબર હવે આ ત્રણ પ્રકાર છે એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ દ્વિપાર્શ્વ સમમિતિ કોષ્ટક ફોર્મમાં લખાઈ દઈએ એટલે થોડી તમને વાંચવામાં પણ સરળતા પડે સમમિતિ સૌથી પહેલા આપણે વાત કરીએ દ્વિપાર્શ્વ સમમિતિ વિશે દ્વિપાર્શ્વ સમમિતિ શું છે તો જે મુજબ આપણે સમમિતિની વ્યાખ્યા લખાઈએ કે ભાઈ શરીરમાંથી કોઈ એક અક્ષ રેખા પસાર થાય કે જે પ્રાણી શરીરને એક સરખા બે ટુકડામાં વિભાજિત કરશે તો અહીંયાથી એક એવી રેખા નીકળશે દ્વિપાર્શ્વમાં કે જે પ્રાણી શરીરને એક સરખા બે ભાગમાં વિભાજિત કરશે જો તો આ પ્રકારની સમમિતિમાં પ્રાણી શરીરમાંથી પસાર થતી એકમાત્ર અક્ષ રેખા પ્રાણી શરીરને બે સરખા એટલે કે ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે છે આ પ્રકારની સમમિતિમાં પ્રાણી શરીરમાંથી પસાર થતી જે રેખા છે એ સરખા બે ભાગમાં વિભાજિત કરશે તો નુપુરક સંધિપાદ અને મેરુદંડીના ઉદાહરણ છે નુપુરક સંધિપાદ અને મેરુદંડી તમને ક્રેપ કરશો બધી આકૃતિમાં શું છે પૂછાતી નથી દંડાજી લખાણ બહુ અગત્યનું છે અમુક આકૃતિ હું તમને કહીશ આ પૂછાય છે એની ઉપર ભાર આપવાનો એ કરતલા પ્રકરણની આ પ્રેક્ટિકલ બુકમાં દોરશું આપણે પણ અહીંયા નહીં બરાબર તો કરસલો જે છે એ શું સિમ્પલ પ્રકરણથી આપણે વિચારી કે કોઈ પ્રાણી જે છે કરસલો જે છે ફોર એક્ઝામ્પલ કે આ રીતે છે કરતલો આપણે બેઝિક પોઈન્ટ પર વિચારીએ આ કરસલો છે બરાબર અહીંયાથી એક ઉપાંગ અહીંયાથી બીજો ઉપાંગ બરાબર આવી રીતે ઉપાંગો જે છે એ સર્જે છે બેઝિક કરંટ લગોરી આપણે બહુ હાર્ડ ન દોરો તો તમે વિચારો કે આમાંથી તમે જે રીતે આપણે પુષ્પમાં વાત કરી હતી ધરીઓ અલગ અલગ આપણે વિચારતા હું આમ આડો ભાગ કાપું આમ તો શું થાય કે ભાઈ તો એક બાજુ ઉપરનો ઉપાંગ હોય છે બીજી બાજુ નીચેનો ઉપાંગ હોય છે તો સરખા ભાગ પડે નહીં તો માત્ર આમાં શું થાય છે કે એક જ ધરી એવી મળે છે ફોર એક્ઝામ્પલ કે આ એક ધરી નંબર વન કે જે એક જ સરખા બે ભાગમાં રૂપાંતરિત કરી શકશે આ ડાબો ભાગ ને જમણો ભાગ
तो आने से कैसे हो आपने द्विबाष्प प्रकार में सममिति कैसे हो बिल्कुल अरियम अरियम सममिति तो अरियम सममिति सूच तो आज एक प्रकार की सममिति जैसे मैं द्विबाष्प में अपने बात करेंगे कोई एक अक्ष रेखा मारे आपने अरियम सूच है कि एक करता वधारे अक्ष रेखा त्रिज्या वर्ती रीते वर्ती स्वरूपे एक थी वधु अथवा तो बे थी वधु बराबर इन शॉर्ट वधारे मध्य अक्ष द्वारा जो प्राणी शरीर ना बे टुकड़ाओ थता हो बे टुकड़ाओ बे समान टुकड़ाओ थाय तो तेने आपने त्रिज्या वर्ती प्रकार की सममिति कैसे हाँ सॉरी अरिय सममिति बराबर त्रिज्या वर्ती जनु उदाहरण से कोष्ठांत्री ने सूर त्वचुरी समुदाय कोष्ठांत्री अने सूर त्वचि विचारो सिंपल मैं हाइड्रा तुमने उदाहरण में पूछे बीजा ने बोलते बराबर हाइड्रा के हाइड्रा जैसे तुमने आज दर्शायो छे सूत्रांग वाळो हाइड्रा बराबर हाइड्रा तो गबरू पड़े काम करो पर सिंपल मेथड थी विचारे के कोई आवो प्राणी छे पर कुछ सुरत ने आवो गोल प्राणी छे तो एनी अंदर तुमने घणी बधी अक्ष रेखाओ मळशे अहीं थी तुम एक सरखा भाग में विभाजित कर सको अहीं थी एक सरखा भाग में विभाजित कर सको અહીંયા થી તો ઘણી બધી અક્ષ રેખાઓ જે છે જેના દ્વારા તમે એને વિભાજિત કરી શકો અને છેલ્લો પોઈન્ટ અસમમિતિ અસમમિતિ વિશે વાત કરીએ તો અસમમિતિ માં શું છે આને કહેવાય આખું ઊંધું અસમમિતિ તો આમાં તમે એવી એક પણ અક્ષ નહીં મળે કે જે પ્રાણી શરીરને એક સરખા બે ભાગમાં વિભાજિત કરી શકે પ્રાણી શરીરને એક સરખા બે ભાગોમાં વિભાજિત કરતી એક પણ અક્ષ મળતી નથી બરાબર પ્રાણીનું શરીર જેવું હોય છે કદરૂપ હોય એટલે કદરૂપ બરાબર ઉદાહરણ વાદળી અને બીજા નંબર ઉપર મૃદુકાય સમુદાયની વાત કરી છે પણ એમાં ખાલી એક જ ઉદાહરણ આવે મૃદુકાયમાં સંત જે છે એ ખાસ કરીને અસમમિતિ જે છે એ ધરાવશે બરાબર વિભાજિત ન કરતી અક્ષ મળે નહીં બે સરખા ભાગમાં વિભાજિત કરતી અક્ષ મળે નહીં ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ જો આગળ વાત કરવાની છે આપણે નવા પોઈન્ટની જેનું નામ છે ગર્ભસ્તરીય આયોજન ગ
गर्भ स्तरीय आयोजन एकदम नव मुद्दों से आपने बात की। चल सुखिया मांगे सी जो भी तो प्राणियों के अंदर एक गर्भ विकास था है। तो प्राणियों में गर्भ विकास दरमियान आंत्रगुहा के जे भविष्य में पाचन मार्ग तरीके काम करे छे। जे रीते मनुष्य में स्त्री नी अंदर गर्भ विकास थाय छे बराबर ने जेना कारणे बाळक जे छे आखे बने छे एवी ज रीते प्राणियों नी अंदर पण शुं थाय छे गर्भ विकास जे छे थतो होय छे ने गर्भ विकास दरमियान जे आंत्रगुहा छे एनी फरते गर्भकोषो वडे गर्भस्तरो नी रचना थाय छे निपर्ते गर्भकोषो वडे गर्भस्तरोनी रचना थाय छे बराबर। तो ये गर्भस्तरोनी रचना थाय छे अने आ गर्भस्तरोनी संख्या ना आधारे आ गर्भस्तरोनी संख्याना आधारे प्राणीओना प्रकार पड़े छे। એટલે આ ગર્ભસ્તરીય આયોજનના આધારે પ્રાણીના પ્રકાર બે વાળનો પ્રશ્ન આવી રીતે પૂછાશે બે પ્રકાર જોવાના છે એમાં પહેલી વાત કરીએ દ્વિગર્ભસ્તરીય આયોજન દ્વિગર્ભ स्तरीय आयोजन अने बीजा नंबर ऊपर आपने बात करी शु त्रिगर्भ स्तरीय आयोजन। चल बे गर्भ स्तरीय आयोजन जे छे एना विषे बात करवानी छे। सौथी पहेला त्रिगर्भ स्तरीय बात करी तो बे गर्भ स्तरो आवेला छे सिंपल वस्तु आपणे समजी शकाय बे गर्भस्तरो જોવા મળે છે તો ખાલી બે ગર્ભસ્તરો આવેલા હોય છે જેમાં બાહ્ય ગર્ભસ્તર એટલે કે બહારના કોષોથી બનતું સ્તર અને બીજા નંબર ઉપર અંતઃ ગર્ભસ્તર કે જે અંદરના અથવા તો આંતરિક કોષોથી બંધુ સ્તર આવા બે ગર્ભસ્તરો જે છે એ આવેલા હોય છે આ બંનેની વચ્ચે આ બંને સ્તરોની વચ્ચે અવિભેદિત મધ્ય શ્લેષ્મ સ્તર આવેલ હોય છે બેની વચ્ચે અવિભેદ્ય એટલે કે છૂટું નથી પડેલું એવું મધ્ય ગર્ભ સોરી મધ્ય શ્લેષ્મ સ્તર જે છે એ તમને જોવા મળશે। તો જોઈએ શું કહેવા માંગે છે જો જે મુજબ આપણે વાત કરેલી છે કે આંતર ગુહાની ફરતેની બાજુએ ગર્ભકોષો વળે તો ફોર એક્ઝામ્પલ કે આ એક આંતર ગુહા છે આંતર ગુહા દોરેલી છે આપણે બરાબર આંતર ગુહા તો આ આંત્રગુહાની ફરતેની બાજુએ સૌથી પહેલા તો કોષોનીથી બનેલું એક સ્તર જોવા મળે છે એટલે આપણે ઉદાહરણ તરીકે આ એક સ્તર દોરીએ છીએ કે જે આવી રીતે ઘણા બધા કોષો જે છે એનાથી બનેલું છે એટલે એ સૌથી અંતની બાજુએ આવેલું છે એટલે આપણે એને નામ આપશું અંતઃ સ્તર અથવા તો આંતરિક સ્તર અંતર્ગર્ભ સ્તર। હવે એની ફરતેની બાજુએ આવી રીતે ખાલી પડેલું એક સ્તર આવેલું હોય છે અને એની એક્ઝેક્ટ બહારની બાજુએ બીજું એક સ્તર આવેલું હોય છે આવી રીતે જેને આપણે કોષોથી ભરતા લઈએ આવી રીતે જોવા મળશે તમને તો આજે સેન્ટરની અંદર તમે જુઓ છો એ છે આંત્રગુહા
આંતરગુહા પછી જે બ્લેક કલરનું સ્તર જે છે એને આપણે નામ આપશું અંતઃગર્ભ સ્તર પછી જે બ્લુ કલરનું છે જે આપણે નામ આપ્યું મધ્ય શ્લેષ્મ સ્તર મધ્ય શ્લેષ્મ સ્તર અને જે રેડ કલરનું છે એને આપણે નામ આપશું બાહ્ય ગર્ભ સ્તર એટલે આવી ગોઠવણી જે છે જોવા મળે છે વચ્ચેની બાજુ જે બ્લુ કલરનું આવરણ આખું દોરેલું છે બરાબર એમ લાગે તો આ ડોટ લાઈન જે છે ને આપણે કાઢી નાખીએ એટલે તમને આખું સ્તર જે છે એ સળંગ દેખાય એ વચ્ચે જે છે એ મધ્ય શ્લેષ્મ સ્તર જે છે દર્શાવે છે બરાબર તો આવી રીતે દ્વિગર્ભ સ્તરીય જે છે એની અંદર આયોજન જોવા મળશે બરાબર ચાલો હવે બીજી વાત કરીએ કે ત્રિગર્ભ પેલા આપણે ત્રિગર્ભ સ્તરના ઉદાહરણો જોઈ લઈએ તો એની અંદર ઉદાહરણ છે કોષ્ઠાંત્રી સમુદાય કોષ્ઠાંત્રી સમુદાય જે છે એનું ઉદાહરણ જોશે ત્રિગર્ભ સ્તરની વાત કરી તો એની અંદર શું થશે કે વિકાસ પામતો ભ્રૂણ જે છે જ્યારે પ્રાણી વિકાસ પામતો હોય તો એ વિકાસ પામતો ભ્રૂણ બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તરની વચ્ચે મધ્ય ગર્ભ સ્તર નામની રચના ધરાવે છે નામની રચના ધરાવે છે કેવી રીતે જો સમજીએ આપણે બરાબર છે કે ફોર એક્ઝામ્પલ આ આપણી આંતરગુહા છે પ્રાણીની આંતરગુહા છે આવી રીતે આંતરગુહા બરાબર આ રીતે સાંજ પર એની ફરતેની બાજુ આપણે વાત કરીએ અંતઃગર્ભ સ્તર આવેલું છે તો આવી રીતે આ જે છે એ અંતઃગર્ભ સ્તર થઈ ગયું ફોર એક્ઝામ્પલ સમજો પહેલામાં આપણે શું વાત કરી હતી કે જે મધ્ય શ્લેષ્મ સ્તર જે છે એ અવિભેદિત છે અહીંયા શું થશે તમે જે બહારની બાજુએ તમને જોવા મળશે સ્તર આ રીતે એ પણ કોષો ધરાવશે જો બ્લુ કલરનું સ્તર ત્યાં ખાલી પડેલું હતું અહીંયા આપણે સળંગ આખું સ્તર જે છે બનાવી દીધું છે અને એની ફરતેની બાજુએ બીજું એક સ્તર આવેલું હોય કે જેને આપણે નામ આપ્યું છે બાહ્ય ગર્ભ સ્તર તો શું આપણે નામ દેશન આપી દઈએ કે આ જે ભાગ છે જેને આપણે નામ આપીએ છીએ આંતરગુહા આ જે ભાગ છે એને આપણે નામ આપીએ છીએ અંતઃગર્ભસ્તર વચ્ચે જે બ્લુ કલરનું છે એને નામ આપણે આપશું મધ્ય ગર્ભસ્તર અને આ રેડ કલરનું છે એને નામ આપશું બાહ્ય ગર્ભસ્તર તો આવી રીતે ત્રણ અલગ અલગ ગર્ભસ્તર જોવા મળશે ફેર ખાલી એટલો છે કે અહીંયા બંનેની વચ્ચે અવિભેદિત મધ્ય શ્લેષ્મ સ્તર છે અને ત્યાં શું આવેલું છે મધ્ય સ્તર નામની રચના જે છે એ અવેલેબલ છે ઉદાહરણ તો પૃથુકૃમિ સમુદાયથી મેરુદંડી સુધીના આ પ્રકારે ત્રિગર્ભ સ્તર આયોજન જે છે એ ધરાવશે તો આજે બસ આટલું જ ઘણું થઈ ગયું તો આજે આપણે આજનો લેક્ચર જે છે પૂરો કરીએ છીએ બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.